બાળ મિત્રો આપણે કમ્પ્યુટર વિશે તો પરિચિત છીએ જ, પરંતુ કમ્પ્યુટરની સુવિધા ઇન્ટરનેટ વિશે જાણવાની હવે પાલ આવેલી લાગી છે, ખરું ને? આપણી આસપાસ આપણા સંબંધી, આપણા મિત્રો કોઈ આવીને કહે કે હું ઇન્ટરનેટ ઉપર હતો, હું જરા ઇન્ટરનેટ ઉપર જઈને આવું, ત્યારે આપણું મન, આપણી આંખો ઇન્ટરનેટ વિશે જાણવા માટે તલપાપડ થઈ જાય. આપણને થાય કે શું હશે આ ઇન્ટરનેટ. લોકો બોલે છે ઈમેલ આવ્યો, ઈમેલ કર્યો, ત્યારે બે ઘડી આપણે એની સામે આશ્ચર્યથી જોઈ રહીએ છીએ. પણ હવે સામું જોવાનો નહીં, જવાબ આપવાનો સમય આવી ગયો છે. તો દોસ્તો, આજે આપણને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી બનાસકાંઠા તેમજ શ્રી પાલનપુર શિશુશાળા બાલ મંદિર અને એજ્યુકેશન ટ્રસ્ટ પાલનપુર સંચાલિત કમ્પ્યુટર ક્વિઝ, કમ્પ્યુટર શિક્ષણ કાર્યક્રમ તેમજ શિક્ષક સેમિનાર પ્રદર્શન અને નિદર્શનમાં ઇન્ટરનેટ એટલે શું, તેનો બહોળો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ શકે તે વિશે શ્રી પિનારભાઈ સરળ અને સમજણપૂર્વકની માહિતી આપશે. ઇન્ટરનેટ, જે નામ પોતે જણાવે છે આપણને, ઇન્ટરનેશનલ, નેટ એટલે નેટવર્ક, નેટવર્ક એટલે કે ઘણા બધા કમ્પ્યુટર એકસાથે જોડાય અને એકબીજા સાથે માહિતીનો આપ લે કરી શકે એને અમે નેટવર્ક તરીકે જાણીએ છીએ. અને એ જ્યારે કમ્પ્યુટરો દુનિયાના દરેક દેશમાં હોય અને એકબીજાની સાથે માહિતીનો આપ લે કરી શકે ત્યારે એ પૂરી પદ્ધતિને આપણે ઇન્ટરનેટ તરીકે ઓળખીએ છીએ. ફક્ત તમને અંદાજ માટે કહું તો આજે લાખો મશીન દુનિયાના દરેકે દરેક ક્ષેત્રે એકબીજા સાથે જોડાયેલા છે, 24 કલાક માહિતી એકબીજાને મોકલી શકે છે. અને એની ખાસિયત શું છે? સૌથી મોટી એની ખાસિયત છે કે આજે હું તમારામાંથી કોઈને પણ ફોન કરવા માગું ને તમારી ફોન લાઈન બગડેલી હોય તો હું નહીં કરી શકું, કારણ કે એ માહિતી તમારા ફોન સુધી પહોંચે જ નહીં. પરંતુ ઇન્ટરનેટમાં દરેક કોમ્પ્યુટરથી માહિતી બીજા કોમ્પ્યુટરને પહોંચાડવા માટે અનેક રસ્તાઓ હોય છે, એટલે કંઈ પણ રીતે માહિતી બીજી જગાએ પહોંચે છે જ, એવો બની જ નહીં શકે. ભલે એક લાઈન ખરાબ છે, એક સેટેલાઇટ બંધ છે, આપણે આગળ જોશું તમે, તો પણ માહિતી એક જગ્યાથી બીજી જગ્યા પહોંચશે જ. તો આ ઇન્ટરનેટ છે એક અસીમ ભંડાર છે માહિતીનો, અસીમ એટલે હકીકતમાં અસીમ. આપણે કદાચ દરેક માણસને ખરી રીતે તો એ જ્ઞાન હોય છે કે મને આ આવડે છે અને મને આ નથી આવડતું, પણ એક ત્રીજો પણ ભાગ છે કે મને ખબર નથી કે મને શું નથી આવડતું. અને ઇન્ટરનેટ જ એક એવી નેટવર્ક છે કે જે આ ચીજનો જ્ઞાન તમને કરાવે છે કે કેટલી બધી એવી માહિતી છે કે જે છે એ પણ આપણને ખબર નથી. આ એક ખૂબ જ ઝડપી અને સસ્તો માધ્યમ છે. આ જરા સમજવા લાયક છે. તમે પૂછશો કે સસ્તો કેવી રીતે? ઘણા બધા ટીચરોએ અમને પૂછ્યું કે ઇન્ટરનેટ વસાવવા માટે કોમ્પ્યુટરની જરૂરિયાત છે, એ બધો ખર્ચો તો હોય જ ને. પણ આજનો સમય એવો છે કે કોમ્પ્યુટર દરેકે દરેક જગ્યાએ હોય છે જ. અને તમે કદાચ ખ્યાલ હોય તો 1 એપ્રિલથી ઇન્ટરનેશનલ ફોન કોલ પણ કોમ્પ્યુટર દ્વારા થઈ શકે, અને તે ખૂબ જ લો કોસ્ટે. કોઈને ખ્યાલ હશે કે કેટલા કોસ્ટે થઈ શકે? 6 રૂપીઝ. 6 રૂપીઝ તો તમારો જે કોમ્પ્યુટર જે સ્ટોલ હોય એ પર ચાર્જ કરતો હશે, પણ જો તમે તમારું પોતાનું કોમ્પ્યુટર હોય અને તમે ઇન્ટરનેટ પર કનેક્ટેડ હો તો ફક્ત 1 લોકલ કોલનો કોસ્ટ થાય. તમે દુનિયામાં કોઈ પણ બીજા ફોનને વાત કરી શકો, બીજા કોમ્પ્યુટરને વાત કરી શકો, અને હવે આપણા દેશમાં એ લીગલ છે. તો ખૂબ જ સસ્તો મીડિયમ છે કંઈ પણ માહિતી મેળવવા માટે. એ કોઈ પણ બોર્ડર, ફિઝિકલ બાઉન્ડ્રી, ભેદભાવ રાખતો નથી. એનું એક ઉદાહરણ જે મારા મનમાં અમને આવે છે કે ચાઇનામાં એક ખૂબ મોટો ટિનમેન્ટ સ્ક્વેરમાં પ્રદર્શન થયેલું વિદ્યાર્થીઓ પર
આક્રમણ થયેલા અને એ બધી તકલીફો થયેલી. ચાઇના એક એવું તે વખતે દેશ હતું કે જ્યાંથી કોઈ પણ માહિતી બહાર નહીં આવે, પરંતુ ઇન્ટરનેટ દ્વારા તે વખતે મિનિટોમાં એ બધી માહિતી બહાર આવી ગયેલી. અને એ ઉપરાંત એનો વિડીયો પણ તમને એક કોઈ બધાએ જ જોયો હશે લગભગ, કે ટેન્ક છે એની સામે એક વિદ્યાર્થી એનો વિરોધ કરી રહ્યો છે અને ઊભો છે રસ્તામાં, એ વિડીયો પણ ઇન્ટરનેટ દ્વારા બહાર આવવામાં સફળ થયેલું. એટલે જે બંધ સોસાયટી છે એમાંથી પણ એ માહિતી ઇન્ટરનેટ દ્વારા આવી ગઈ. અને આપણે ઇનોગ્રેશન વખતે આપણા ચીફ ગેસ્ટે જે આપણે કહ્યું કે ગ્લોબલ વિલેજ, બે ટર્મ્સ છે જે એકદમ જુદી છે, વિલેજ એટલે કે ગામડું અને ગ્લોબલ એટલે કે આખો દુનિયા, તો એ ગ્લોબલ વિલેજ કેવી રીતે, એ પણ ઇન્ટરનેટથી જ પોસિબલ છે. કેમ? કારણ કે એટલી બધી માહિતી ઇન્ટરનેટ પર મળી શકે છે. કંઈ પણ વસ્તુ આજે કેથે પણ થાય તો એ કેથે પણ બીજી જગ્યાએ ઇન્ટરનેટ દ્વારા મોકલી શકાય છે. અને એને કારણસર આખી દુનિયા એક ગામડું જેવું થઈ ગયું છે. ગામડામાં કેવી રીતે કંઈ પણ માહિતી આપવાની હોય તો ડમડું વગાડ્યું ને બહુ જોરથી બૂમ પાડી બધાને ખબર પડી ગઈ. તો એ જ રીતે ઇન્ટરનેટ પર બી, જેમ કે કોઈએ મને પૂછ્યું કે ચેટ, તો એ જોશું કે કોઈ પણ માહિતી આપણે કેથે પણ મોકલવી હોય ઇમિડિયેટલી સેકન્ડ્સમાં મોકલી શકાય છે. તો બધી જ માહિતી આપણને મળી શકે છે અને આ એક ગામડું થઈ ગયું છે. એ ઉપરાંત વ્યવસાયમાં પણ, આપણે બિઝનેસમાં પણ કંઈ પણ મટીરિયલ કેથે વેચવું હોય, મોકલવું હોય, ઇન્ટરનેટ દ્વારા ઓર્ડર આપી દો, તમને બીજે દિવસે ઘરે પહોંચતું થઈ જાય છે. ભલે એ કેથે પણ દુનિયામાં હોય, તમને બજારે જવું નથી પડતું, શોધવા નીકળવું નથી પડતું, ક્યાં મળે છે એની માહિતી મળી જાય છે અને તમે એને ખરીદી શકો છો, જેમ કે ગામના બજારમાં જઈને ખરીદી કરી લીધી. તો આ જે છે એને આપણે કહી શકીએ કે નેટવર્ક્સ ઓફ નેટવર્ક્સ, એટલે ઘણા બધા નાના નાના નેટવર્કો છે એનું જોડાણ કરેલું છે, એટલે નેટવર્ક ઓફ નેટવર્ક્સ ઇન્ટરનેટને કહી શકાય છે. સમજવા માટે, તમારા સ્કૂલમાં બધા કોમ્પ્યુટરો હશે એને આપણે એકબીજા સાથે નેટવર્ક દ્વારા જોડીએ. નેટવર્ક એટલે એક કેબલ જેનાથી એક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટરને માહિતી આપી શકે. તો એ બધા કમ્પ્યુટર તમે નેટવર્કમાં જોડો અને પછી એક ફોન લાઈન દ્વારા એ ઇન્ટરનેટને કનેક્ટ કરો, એટલે તમારા બધા કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાઈ ગયા, એટલે નેટવર્ક ઓફ નેટવર્ક્સ. ઇન્ટરનેટ કેવી રીતે ચાલે છે? હવે તમે આ જે સ્લાઇડમાં છે જોશો કે એક મશીન છે, મેઇન મશીન જે બીજા નાના નાના કમ્પ્યુટરને જોડાયેલું છે, જેમ કે તમારી સ્કૂલની લેબ. હવે એ બધા ફોન લાઈન દ્વારા અથવા સેટેલાઇટ દ્વારા, સેટેલાઇટ રિસીવર દ્વારા કે કેબલ, ફાઈબર ઓપ્ટિક કેબલ દ્વારા કોઈ પણ રીતે જ્યારે કનેક્ટ થાય એકબીજા સાથે, અને તમે જોશો કે એને કનેક્ટ કરવાના રસ્તા અનેક છે. ફક્ત એક રસ્તો નથી, એક જ કેબલ નથી, પણ અનેક રસ્તા છે. ઉદાહરણ તરીકે, હું આજે પાલનપુરથી ઈમેલ એટલે કે કમ્પ્યુટર દ્વારા પત્ર વ્યવહાર કરવા માગતો હું મારી બોમ્બે ઓફિસ સાથે, તો એવું જરૂરી નથી કે મારો જે પત્ર છે અહીંથી પાલનપુરથી બોમ્બે ડાયરેક્ટ જાય. એ કદાચ અમેરિકામાં જ્યાં મારું સર્વર છે ત્યાં મેસેજ જશે, ત્યાંથી બોમ્બે ઓફિસને મેસેજ જશે. એટલે જરૂરી નથી કે અહીંથી સીધું ડાયરેક્ટ જાય, કેથે પણ કોઈ પણ રૂટ લઈને આ ચિત્રમાં જેમ તમે જો છો એ માહિતી એક જગ્યાથી બીજી જગ્યા જઈ શકે છે. તો ઇન્ટરનેટ આપણને શું ઓફર કરે છે? સૌ પ્રથમ તો આપણે વાત કરી ઓલરેડી ઈમેલની, તો વાત કરી એટલે ઈમેલ, ઈ બધું હવે શોર્ટમાં ઈ, આજનો વિદ્યાર્થી પણ બધું શોર્ટમાં ઈચ્છે છે, એટલે ઈમેલ. ઈ એટલે ઇલેક્ટ્રોનિક અને મેલ એટલે પત્રવ્યવહાર. તો પત્રવ્યવહાર ઇલેક્ટ્રોનિક મીડિયમની થ્રુથી જ્યારે થાય ત્યારે એને આપણે ઈમેલ તરીકે ઓળખીએ. કેવી રીતે એ આપણે આગળ જોશું. રેફરન્સ ડેટાબેઝ, કંઈ પણ જાતની માહિતી જોઈતી હોય, કંઈ પણ થિયરી ઓફ રિલેટિવિટીથી માંડીને કે આ થિયેટરમાં કયું પિક્ચર ચાલે છે, બધી જ માહિતી જે જોઈતી હોય એ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. સારા આખી દુનિયાનો ન્યૂઝ, કંઈ પણ ન્યૂઝ હોય તો એ પણ ઇન્ટરનેટ દ્વારા તમને તરત મળે છે. ફક્ત તમને નથી મળતું, પણ તમને આશ્ચર્ય થશે કે ઇવન ન્યૂઝ નેટવર્કો જે બ્રોડકાસ્ટિંગ કરે છે એ પણ ઇન્ટરનેટનો પ્રયોગ કરીને એક જગ્યાથી બીજી જગ્યાએ માહિતી મોકલે છે. ને માહિતી એટલે ફક્ત પત્રવ્યવહાર નહીં, પણ વિડીયો, પિક્ચર્સ બધું મોકલી શકે છે. અને
તમે વિચાર કરશો કે આ બધી બહારના દેશોની વાત છે કે આપણે માટે એના ઉપયોગ નથી, પણ તમને આશ્ચર્ય થશે કે આ સગવડ કિથે પણ બેઠા તમે કંઈ પણ માહિતી મોકલી શકો, એ સગવડ આપણે પાલનપુર વતિકમાં આજે મોજૂદ છે. આજે આ કોમ્પ્યુટરને તમે મોબાઈલ ફોન સાથે જોડી લો તો તમે ગાડીમાં બેઠા બેઠા પણ તમે કંઈ પણ માહિતી કેઠે પણ મોકલી શકો છો, અને એ સગવડ અહીં પણ છે. કલ્ચરલ એક્સચેન્જ, દુનિયામાં અનેક દેશો છે અને દરેકે દરેક દેશનું પોતાનું કલ્ચર છે. કદાચ નહીં હોતા તો સારું હોતું, આપણે ઝઘડતે ઓછા, પણ છે, અને દરેક દેશની અંદર પણ જુદા જુદા કલ્ચર છે. તો આ બધા કલ્ચરોનું જ્યારે જ્ઞાન આપણે મેળવી શકીએ તો એને સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ, એનું મહત્ત્વ સમજી શકીએ, ત્યારે જ એકબીજાને આપણે તરફ ટોલરન્સ રહી શકે, અન્ડરસ્ટેન્ડિંગ રહી શકે, અને આપણે જે વાત કરી તે ગ્લોબલ વિલેજ એક હકીકત થઈ શકે. વેધર રિપોર્ટ, શું તાપમાન છે, કેટલો વરસાદ પડવાનો, દરેકે દરેક વસ્તુ ઇન્ટરનેટ પર મળે છે. ડાઉનલોડિંગ ઇન્ફોર્મેશન, આ એક પ્રશ્ન મને ઓડિયન્સમાંથી બી કોઈ પૂછ્યો છે, આ શું છે ડાઉનલોડિંગ શબ્દ? આપણા કોમ્પ્યુટરવાળાએ બધાએ ભેગા મળીને એક શબ્દ બનાવી દીધો છે જે આપણે બધાને ત્રાસે છે. ડાઉનલોડિંગ એટલે કે કંઈ પણ માહિતી બીજા કોમ્પ્યુટર પર હોય અને એ આપણે આપણા કોમ્પ્યુટર પર ઉતારી લેવી છે. ડાઉનલોડ, આપણા કોમ્પ્યુટર પર લોડ કરવું છે અને બીજા મશીન પરથી લોડ કરવું છે, તો એને કહેવાય ડાઉનલોડિંગ. તો કંઈ પણ જાતની માહિતી આપણે આપણા કોમ્પ્યુટર પર ઉતારવી હોય તો એને ડાઉનલોડિંગ કહેવાય. તો આપણે આપણા કોમ્પ્યુટર પર જુદા જુદા પ્રોગ્રામો બીજા કોમ્પ્યુટર પરથી બી વસાવી શકીએ છીએ ડાઉનલોડિંગ દ્વારા. તમે જોશો પછી કે વિદ્યાર્થીઓને શીખવવા માટે પણ ઘણી બધી માહિતી છે જે આપણે આપણા કોમ્પ્યુટર પર ઉતારી લઈ શકીએ છીએ. ગ્રુપ કમ્યુનિકેશન, ગ્રુપ કમ્યુનિકેશન એટલે શું? આજે હમણાં હું જે તમારી સાથે વાત કરી રહ્યો છું, હું એક માણસ બોલી રહ્યો છું, તમે બાકીના સમજી રહ્યા છો. વન ટુ મેની, એકને અનેક સમજી રહ્યા છે. મારી પહોંચ આજે ફક્ત આ રૂમ જેટલી છે, આ રૂમની બહાર જે હોય એ મારો અવાજ સમજી શકતો નથી, અને અહીંયા હું જે આપણે થઈ રહ્યું છે કાર્ય એ ખબર પડતી નથી. પરંતુ ઇન્ટરનેટ દ્વારા આજે એવી પણ પોસિબિલિટી છે કે અહીં જે સભા થઈ રહી છે એ દરેકે દરેક જગ્યાએ, જેમ કે ટીવી પર લાઈવ બતાવવામાં આવે છે, એમ કોઈ પણ માણસ આ પદ્ધતિમાં ઇન્ટરેસ્ટ ધરતું હોય પોતાના કમ્પ્યુટર પર બેસી અને આનો લાભ લઈ શકે. એટલે કમ્યુનિકેશન કંઈ પણ જાતનું, તમને ફોન દ્વારા, ફોન તરીકે વોઇસ કમ્યુનિકેશન કરવું હોય એ કરી શકો, તમને વિડીયો કોન્ફરન્સિંગ કરવું હોય એટલે તમે ફક્ત અવાજથી સેટિસ્ફાઈડ નથી, તમને જોવો પણ છે એ વ્યક્તિને, તો એ પણ ઇન્ટરનેટ પર થઈ શકે છે. તમે ફક્ત ટાઈપ કરીને નાના મેસેજ મોકલવા માગતા હો એ પણ કરી શકો છો, અને બેઠા બેઠા કોઈ ક્યાં છે એનો ખ્યાલ નથી પણ એને મેસેજ મોકલવો છે, તો એવી પણ સગવડ છે આજે કે તમે તમારા કોમ્પ્યુટર પરથી મેસેજ મોકલો એટલે મોબાઈલ ફોન ઉપર તરત મળી જાય, એટલે ગમે ત્યાં એ માણસ હોય એને તે મળી જાય. અને એ પદ્ધતિથી આજે ક્રિકેટના સ્કોર પણ બધા મોબાઈલ ફોનવાળાઓને આપવામાં આવે છે. આર્કાઇવ્સ ઓફ ફ્રી શેરવેર, શેરવેર ફરી એક કોમ્પ્યુટરની ટર્મ જે આપણે ત્રાસે છે. શેરવેર, શેર એટલે શું? કે આપણે જે બીજાઓ સાથે શેર કરી શકીએ એ. સોફ્ટવેર એટલે પ્રોગ્રામો જેનાથી કોમ્પ્યુટરને ઇન્સ્ટ્રક્શન્સ અપાય, આ બે ભેગા થયા એટલે શેરવેર. જે પ્રોગ્રામો કોઈ પણ વાપરી શકે અને જે બધા ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી શકે એને શેરવેર કહેવાય છે. એની ખાસિયત શું છે કે ઘણા બધા માણસો ઇન્વોલ્વ છે આ શેરવેર બનાવવામાં, પ્રોગ્રામ્સો બનાવવામાં બીજાઓ માટે, અને તમને એની ખરીદી નથી કરવી પડતી, તમે એને ડાઉનલોડ કરી વાપરી શકો છો. તમને ગમ્યું, એ પ્રોગ્રામ ગમ્યો અને વાપરવા માગતા હો, ઈચ્છતા હો આગળ, તો તમે તમારું કોન્ટ્રીબ્યુશન મોકલી શકો. એ જ રીતે બીજો એક પ્રોગ્રામની પદ્ધતિ છે જેને ફ્રીવેર કહેવાય, કે જે મફત, બિલકુલ મફત રહે છે. ચેટરૂમ, હવે હું જ્યારે વાત કરું છું તમારી સાથે
કોમન ઇંગ્લિશ યુસેજમાં એને કહું છું આઈ એમ ચેટિંગ વિથ યુ. ચેટ એટલે તમારી સાથે વાતો કરું છું. એ જ રીતે તમે તમારા મિત્રો સાથે વાત કરો ત્યારે યુ આર ચેટિંગ વિથ ધેમ. અને વી આર ચેટિંગ ઇન ધીસ રૂમ, એટલે આ રૂમમાં આપણે ચેટ કરી રહ્યા છીએ. પણ ઇન્ટરનેટ પર જ્યારે આપણે બેસીએ ત્યારે આપણે આપણા કમ્પ્યુટર પર બેસીએ છીએ, અને ત્યારે આપણે કોઈની સાથે ચેટ કરવું હોય કે વાત કરવી હોય તો દરેક માનવને પ્રાઇવસી તો થોડી જોઈએ જ છે. એવું નથી જોતું કે હું ઇન્ટરનેટ પર જે બી વાત કરું એ બધાને જ જાણવું જરૂરી છે. અને આજકાલ તો ખાસ કોલેજ સ્ટુડન્ટ્સમાં તો ફેશન થઈ ગઈ છે કે ઇન્ટરનેટ ચેટ રૂમમાં જ વાત કરવાની. મમ્મી પપ્પાને ખબર બી નહીં પડે કે હું શું કરું છું, કામ જ કરી રહ્યો છું, ઇન્ટરનેટ પર શોધખોળ કરી રહ્યો છું, મારા પ્રોજેક્ટની તૈયારી કરી રહ્યો છું, પણ શું કરું છું, મિત્રો સાથે ચેટ કરું છું. તો એક રૂમ, હકીકતનો રૂમ નથી, ફિઝિકલ રૂમ નથી, જેને વર્ચ્યુઅલ રૂમ કહેવાય, જ્યાં તમે ફક્ત તમારા મિત્રો સાથે મળી અને વાતો કરી શકો, એને ચેટ રૂમ કહેવાય છે. આ ચેટિંગ માટે એક સગવડ છે જેને કહે છે આપણે ઇન્સ્ટન્ટ મેસેજિંગ. ઇન્સ્ટન્ટ મેસેજિંગ, જેમ નામ તમને ઓટોમેટિકલી ઇટ એક્સપ્લેન, કે જે મેસેજ તમે તુરંત પહોંચાડી શકો એને ઇન્સ્ટન્ટ મેસેજિંગ કહેવાય. તો જોયું બાળ મિત્રો, ઇન્ટરનેટના વિપુલ ઉપયોગથી આજે વિશ્વ એકબીજાની ખૂબ જ નજીક આવી ગયું છે. તમે સુવિધાનું કેવી રીતે જોડાણ થાય તેમજ આપણી શોધવાની પ્રક્રિયાની મૂંઝવણને પણ તે દૂર કરે છે. તો મિત્રો, હવે તમે જલ્દી જઈને તમારા દોસ્ત સાથે ચેટ એટલે કે વાતચીત અને ઈમેલ એટલે કે પત્ર વ્યવહાર કરી શકશો. મનમાં પ્રશ્ન ઉભો થાય, મૂંઝવણ ઉભી થાય તો ઇન્ટરનેટના ઉપયોગથી તમારા કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આસાનીથી મળી જશે. ઇન્ટરનેટના બીજા કાર્યોની ચર્ચા આપણે બીજા ભાગમાં કરીશું.